સર, અભિનંદન છેલ્લા બે દિવસથી પાકિસ્તાનના કબજામાં હતો. ગઈકાલે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેમને મુક્ત કરવાની જાહેરાત કરી છે, ત્યારે આજે થોડા જ કલાકોમાં અભિનંદન ભારતની ભૂમિ પર વાઘા બોર્ડર પર તેમનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવશે, ત્યારે આને લઈને સમગ્ર ભારતમાં લોકો પ્રાર્થના કરી રહ્યા હતા, પૂજા કરી રહ્યા હતા, યજ્ઞ કરી રહ્યા હતા. ત્યારે આપણી સાથે અમરેલી જિલ્લાના જે હીરાના વેપારી છે તે આપણી સાથે છે. આપણે તેમને પૂછ્યું કે બે દિવસથી અભિનંદન પાકિસ્તાનના કબજામાં હતો, કાલે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મુક્ત કરવાની જાહેરાત કરી છે, કેવી ખુશી છે તમને? આજે આખા દેશમાં આનંદ ઉલ્લાસ સાથે દિવાળીનું જે પર્વ ઉજવાયું છે, એવો ઉત્સવ સમગ્ર ભારતના નાગરિકોમાં છે. અભિનંદન એર કિંગ છે, એને છોડવા માટે એલાન કરવું પડ્યું છે, એને જખ મારીને કરવું પડ્યું છે. ભારતનું એટલું બધું સામ્રાજ્ય જોઈ, આપણી તમામ તાકાતો ત્રણેય પાકના વડાની તાકાતો જોઈ નરેન્દ્ર મોદી સાહેબે ત્રણેય પાકને છૂટ આપી છે, એમથી પાકિસ્તાન ગભરાઈ ગયું અને એને તાત્કાલિક સંસદમાં જઈ ઇમરાનને અને એને કહેવું પડ્યું કે ભાઈ અમે વાઘા બોર્ડરે વાસ્તે ગાસ્તે એમને મૂકી જવું. આ દુનિયાનો પહેલો બનાવ એવો છે કે યુનોની જે આ કમિટી હોય એમાં નિર્ણય લેવાનો 8 દિવસ પછી થતો હોય છે નિર્ણય, એની જગ્યાએ 24 કલાકમાં એને એલાન કરવું પડ્યું અને અભિનંદનને હેમખેમ રીતે એમના પરિવાર સાથે મિલન થશે એટલે એની ખુશી તો એના પરિવારોને હોય, પણ અમે સમગ્ર ભારતીયોને અને ખાસ કરીને ગુજરાતીઓને આનો આનંદ ખૂબ છે. એટલા માટે છે કે પણ અમે પણ એમને હેમખેમ પાછો આવે એના માટે ખૂબ પ્રાર્થનાઓ, ચંડી પાઠો, હનુમાન ચાલીસાઓ અને હિન્દુ રિવાજ પ્રમાણે જે કાંઈ કાર્યક્રમો થતા હતા, યજ્ઞો છે, આ છે, બધું જ અમે એમના માટે કર્યું છે અને એની તાત્કાલિક આ 24 કલાકની અંદર છૂટી થવાની છે, ત્યારે અમે એનો ખૂબ આનંદ ઉત્સાહ જોઈએ છીએ. અને હવે પછી જો પાકિસ્તાન આવી કોઈ હરકત કરશે તો એને આ ભારતની ત્રણેય સેનાના વડા અને આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ મોહતોડ જવાબ આપશે. એટલે કે અડધું કાશ્મીર સાફ કર્યું પણ આ વખતે આખો પાકિસ્તાન નકશામાંથી કાઢી નાખશે એમાં કોઈ મતભેદ નથી. તમે શું વિચારી રહ્યા છો, તમને કેવી ખુશી થાય? આજે અભિનંદનને છોડવા બાબત અમને ખૂબ આનંદ થયો છે. ભારત દેશમાં ખૂબ પણ એવો ઉત્સાહ છે અને માણસના ચહેરા પર પણ બહુ ઉત્સાહ છે અને એને ભાઈ અભિનંદનને છોડવો જ પડે, કારણ કે ભારતની તાકાત એને ખબર છે કે આપણે નહીં છોડીએ તો આપણને આ ભારે પડી શકે છે, વહમું પડી શકે છે, પાકિસ્તાન આપણને કોઈ વસ્તુ કાંઈ કરી શકે એમ છે નહીં, કારણ કે ખતમ કરી દે એમ છે કે આવા ભારત દેશની અંદર પ્રથમ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે. તો હું અભિનંદન એને પણ પાઠવું છું અને અભિનંદનને પણ અભિનંદન પાઠવું છું. ભારત માતાની જય, વંદે માતરમ. તમે કેવું વિચારી રહ્યા? અભિનંદનને છોડ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. તો લોકો ખુશ થઈ રહ્યા છે ત્યારે એક બીજા વ્યક્તિ છે, આપણે તેમને પૂછીએ કે તમને કેવી ખુશી થઈ? જય હિન્દ, જય ભારત. જે મોદી સરકારે આ પગલું લીધું છે તેને માટે બહુ સારું કામ કર્યું છે અને પાકિસ્તાન ગભરાઈ ગયું અને ત્રાસવાદી માટે જે હુમલો કર્યો હતો એ પાકિસ્તાન માટે નહોતો કર્યો અને પાકિસ્તાને ખોટું પગલું ભરીને એને જહાજ મોકલ્યા અને જો એટેક કર્યો તેનો બદલો લેવા માટે વિશ્વમાં પડઘા પાડી અને છોડાવ્યો છે તેની માટે અભિનંદનને અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત. તો આ તો અમરેલી શહેરના હીરાના વેપારીઓ, તેઓ જે અભિનંદન છે, વિંગ કમાન્ડર છે, તે આજ મુક્ત થવાનો છે, તેને લઈને ખૂબ ખુશી લોકોમાં જણાઈ રહી છે. કેતન બગડા, G24 કલાક, અમરેલી.